વિષય નામ ચેપ્ટર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આજનો પારિભાષિક શબ્દ છે ઉપાડ. અગાઉના વિડીયોમાં આપણે મૂડી વિષય શીખાતા કે ધંધાનો માલિક ધંધામાં અંગત રોકડ માલ કે મિલકત લાવે છે તો તેને આપણે મૂડી કહીએ. માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિક પાસેથી મૂડી લે છે. અહીં તદ્દન ઉલટું. ઉપાડ એટલે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે રોકડ માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહે છે. ખાસ યાદ રાખવું, ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે જો રોકડ માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. અહીં ખાસ યાદ રાખવું, ધંધો માલિકને ઉપાડ આપે છે. ધંધો માલિકને ઉપાડ આપે છે અને માલિક ધંધા પાસેથી ઉપાડ લે છે. આ એક વસ્તુ યાદ રાખવી. એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો પહેલું ઉદાહરણ, પુત્રની કોલેજ ફીના રૂપિયા 5000 ધંધામાંથી ચૂકવ્યા. તો અહીં પુત્રની કોલેજ ફીના આપણે જે રૂપિયા છે 5000 એ ધંધામાંથી ચૂકવીએ છીએ. તો પુત્રની કોલેજ ફી છે એ ધંધાનો ખર્ચ નથી પણ માલિકનો અંગત ખર્ચ છે. પુત્રની કોલેજ ફી, તો અહીં માલિકે ધંધામાંથી જે અંગત વપરાશ માટે, જેમ કે પુત્રની કોલેજ ફી માટે રૂપિયા ચૂકવે છે, તો માલિક ધંધામાંથી આને કહેવાય અંગત વપરાશ. તો અહીં માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે શું લઈ જાય છે, તો કે રોકડ લઈ જાય છે. તો અહીં માલિકે રૂપિયા 5000 નો ઉપાડ કરેલ છે તેમ આપણે કહી શકીએ. એટલે કે આ માલિક છે એ ઉપાડ કરેલ છે અને રૂપિયા કોણ આપે છે, ધંધો. બીજું એક એક્ઝામ્પલ લઈએ. રૂપિયા 10000 નો માલ અંગત વપરાશ માટે લીધો. તો અહીં 10000 નો માલ છે એ અંગત વપરાશ માટે લઈ લે છે. ધંધાનો જે પણ હોય, માનો કે અનાજ કરિયાણાનો વેપારી હોય તો ઘઉં, પછી ચોખા, બાજરો એ માલ કહેવાય. પછી ફર્નિચરનો વેપારી હોય તો ફર્નિચર માટે ખુરશી, સોફા વગેરે છે એના માટે માલ કહેવાય. ટૂંકમાં જે વસ્તુનો વેપાર કરતા હોય તે વસ્તુ એના માટે માલ સામગ્રી છે. તો ધંધાનો માલિક અહીં રૂપિયા 10000 નો માલ, એટલે કે જે વસ્તુનો વેપાર કરે છે, એ અંગત વપરાશ માટે લઈ જાય છે. તો અહીં પણ ધંધામાંથી અંગત વપરાશ માટે શું લઈ જાય છે, તો કે માલ લઈ જાય છે, એ પણ ઉપાડ છે. એટલે કે માલિક વપરાશ માટે રોકડ અથવા માલ અથવા મિલકત લઈ જઈ શકે. એક મિલકતનું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો કે રૂપિયા 3000 નું ટેબલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. તો અહીં માલિક છે એ ધંધામાંથી ટેબલ, આ ટેબલ છે એ ધંધાની મિલકત કહેવાય. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, જેમ કે આ ટેબલ છે ફર્નિચરમાં આવશે, તો એ મિલકત છે, એ ધંધાનો માલિક અંગત વપરાશ માટે લઈ જાય છે. તો એ આપણી મિલકત છે, ધંધામાંથી લઈ જાય છે, તેને આપણે ઉપાડ કહીશું. તો આ રીતે ધંધાનો માલિક
ધંધા માંથી રોકડ માલ કે મિલકત અંગત વપરાશ માટે, ખાસ યાદ રાખજો અંગત વપરાશ માટે લઈ જાય તેને ઉપાડ કહેવાનો છે. ઘણી વાર વ્યવહારોમાં આ બાબતો આવશે ત્યારે તમારે એને ઓળખવાનું રહેશે કે આને ઉપાડ કહેવાય કે નહીં, તો એ તમારે આ વ્યાખ્યા આધારે નક્કી કરવાનું થશે. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, જવાબદારીને દેવું કોણ કહેવામાં આવે છે? જવાબદારીને બીજું દેવું શબ્દ પણ કહેવામાં આવશે. હવે જવાબદારી કોને કહેવી? તો કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત અથવા સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહે છે. જવાબદારી એટલે કે તમે કોઈ પણ જગ્યાએથી ઉધાર શાખ પર કોઈ વસ્તુ માલ કે મિલકત ખરીદો છો અથવા તો તમે કોઈ પાસેથી ઉછીના નાણાં લીધેલા છો તો એ તમારે રકમ પરત કરવાની છે, તો એ પરત કરવા પાત્ર રકમને આપણે જવાબદારી અથવા દેવું કહીએ છીએ. કેટલાક ઉદાહરણો જોઈએ આપણે. તો સૌપ્રથમ ઉદાહરણ આપણે જોઈએ, રાજ પાસેથી ₹2000 માલ શાખ પર ખરીદ્યો. તો અહીં આપણે રાજ નામનો વ્યક્તિ છે તેની પાસેથી ₹2000 માલ શાખ પર એટલે કે ઉધાર ખરીદી કરીએ છીએ. તો અહીં શું કર્યું આપણે? તો કે ઉધાર ખરીદેલ માલ, અહીં આપણે રાજ પાસેથી ઉધાર ખરીદેલ માલ છે કેટલા રૂપિયાનો? તો કે ₹2000. તો આ ₹2000 રકમ આપણે ભવિષ્યમાં મહિનો, બે મહિના કે વર્ષ દિવસ પછી એ ચૂકવવા પાત્ર છે. તો એ ચૂકવવા પાત્ર રકમને આપણી રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી કહી શકાય, દેવું કહી શકાય. તો અહીં આપણી જવાબદારી કેટલા રૂપિયાની ઊભી થાય છે? ₹2000. પછી આપણે બીજું ઉદાહરણ લઈએ કે રાજેશ પાસેથી ₹5000 નું યંત્ર ઉધાર ખરીદ્યું. તો અહીં તમે રાજેશ પાસેથી ₹5000 યંત્ર ખરીદો છો. તો યંત્ર એટલે શું થાય? મિલકત. તો તમે ઉધાર ખરીદી કરેલી છે કેવાની? મિલકતની. તો એ મિલકતની કિંમત છે ₹5000. ₹5000 અત્યારે આપતા નથી, યંત્ર લઈ લીધું. તો ભવિષ્યમાં આપણે રાજેશ નામના વ્યક્તિને ₹5000 ચૂકવવા પાત્ર રકમ છે, તો એ પણ આપણી મિલકત છે. પછી સોરી, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી છે. ત્રીજું જોઈએ તો રામને ₹500 કમિશન ચૂકવવાનું થયું. કમિશન ની જગ્યાએ આપણે ફી અથવા તો કોઈ બીજી રકમ પણ લખી શકીએ. દાખલા તરીકે રામ નામનો વ્યક્તિ છે એ વકીલ હોય તો વકીલને આપણે ફી આપવી પડે, અથવા કોઈ બીજા પ્રકારનો એ કામગીરી કરતો હોય, જેમ કે અમુક વ્યક્તિઓ છે કોઈ વ્યવહારના બદલામાં કમિશન લેતા હોય, સેલ્સમેન હોય દાખલા તરીકે, તો એ કમિશન લે છે. તો રામ નામનો વ્યક્તિ છે એને આપણે ₹500 કમિશન ચૂકવવાનું થયું. સેના માટે? તો કે એની સેવાના બદલામાં.
રામ નામના વ્યક્તિને આપણે ફી ચૂકવીએ, ફી ક્યારે આપવી પડે? તો કે સેવાના બદલામાં. તો એનો મતલબ એમ કે આપણે સેવા લીધી છે પણ એના રૂપિયા ચૂકવેલા નથી, તો 500 રૂપિયા આપણી જવાબદારી છે. અને એક છેલ્લું એક્ઝામ્પલ આપણે લઈને રૂપિયા 5 લાખ ની લોન એસબીઆઈ માંથી લીધી. તો અહીં આપણે રૂપિયા 5 લાખ ની લોન છે એ એસબીઆઈ માંથી લીધી, એટલે કે ઉછીના નાણાં લીધા. લોન એટલે શું? ઉછીના નાણાં. તો આ લોન છે એ આપણે ઉછીના લીધેલા નાણાં છે કે જે 5 લાખ આપણે પરત કરવાના થશે, તો તેને આપણે જવાબદારી અથવા દેવ કહી શકીએ. હા, કહી શકાય કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અથવા તો ઉછીના લીધેલા નાણાંની પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહે છે.